હેલો ફ્રેન્ડ્સ વિદ્યા મંદિર યુટ્યુબ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી પેપરનું પરફેક્ટ સોલ્યુશન જોઈએ તો જેમાં પ્રશ્ન એક છે કંસમોથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો અહીંયા ચિત્ર આપ્યું છે એના ઉપરથી જવાબ આપવાનો છે ચિત્રનો સાચો જવાબ છે રીડિંગ બીજો છે સવારના સમયે તમે તમારા મિત્રને મળો તો શું કહીશો તો સવારના સમયે મિત્રને મળીશું તો ગુડ મોર્નિંગ કહીશું જોડકો જોડવાના છે તો અહીંયા સસલું આપેલું છે તો એનું થશે રેબિટ અને અહીંયા છે ટામેટો આપેલા વિધાનનો સાચો ખોટા લખવાના છે તો અ બનાના ઇઝ યલો ઇઝ રાઇટ અને અ અકાઉ ક્રાઉ ક્રો અ ક્રો ઇઝ રેડ એ ખોટું ચિત્ર જોઈએ તેને અનુરૂપ ખાલી જગ્યાએ પૂરવાની છે તો રામજીભાઈ ઇઝ અ ફાર્મર અને ધીસ ઇઝ અ કેટ આગળ જોઈએ તો બ જોઈએ ચિત્રને અનુરૂપ ધીસ ઇઝ કે ધેટ ઇઝનો ઉપયોગ કરવાનો છે તો ધીસ ઇઝ અ કાઈટ નજીક છે એટલે પેલું દૂરનું બતાવવાનું છે એટલે ધેટ ઇઝ અ પેરોટ ધેટ ઇઝ અ બોલ અને ધીસ ઇઝ અ હોર્સ ક જોઈએ કંસમાં આપેલા વિકલ્પનો યોગ્ય ઉપયોગ કરી આપેલ સંવાદ પૂર્ણ કરવાનો છે રાજુ હાઉ આર યુ તેજુ એટલે બીજી ખાલી જગ્યામાં તેજુ કહે છે આઈ એમ ફાઇન કૂકુ લેટ્સ પ્લે ચેસ ડીમ્પુ અને ડીમ્પુ કહે છે સોરી આઈ એમ બિઝી ક્વેશ્ચન નંબર આગળનો જોઈએ તો મિત્રો ક્વેશ્ચન નંબર ત્રણનો હતો એ અહીંયો જોઈ લઈએ એનો અલગ પડતા શબ્દની ફરતે ગોળ કરવાની છે તો કેટ કો કાવ અને પેન અને રેટ તો એમાંથી અલગ પડશે પેન અહીંયો અલગ પડશે સ્કેલ અને અહીંયા અલગ પડશે ટીચર અહીંયા છે ગ્રીન તો એમના એમ જ લખવાનું છે ઉદાહરણ પ્રમાણે ગ્રીન પછી નર્સ તો નર્સ અને રોઝ તો રોજ અને ચિત્રના આધારે જવાબ આપવાના છે હાઉ મેની ગર્લ્સ આર દેર દેર આર એઇટ ગર્લ્સ ચિત્રમાં આઠ છોકરીઓ છે હાઉ આર દેર નાઇન બોઇઝ તો યસ દેર આર નાઇન બોઇઝ હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ તો ટુ ચિલ્ડ્રન્સ આર રીડિંગ હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ક્રાઇંગ તો ફોર ચિલ્ડ્રન્સ આર ક્રાઇંગ હવે જોઈએ મિત્રો આગળ તો અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર ફોર ધ કાવ ઉપર લખવાનું છે ધ કાવ ઇઝ એનિમલ ઇટ ગિવ્સ અ મિલ્ક ઇટ હેઝ ફોર લેગ્સ ઇટ હેઝ અ લોંગ ટેલ અને ઇટ ઇટ્સ ગ્રાસ તે ઘાસ ખાય છે અને જોઈએ ચિત્રના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ધેર ધેર આર ટુ